નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં. ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, આજે મધ્યરાતથી અશ્વલેષા નક્ષત્ર છે તે બેસી ગયું છે. તો મિત્રો, આ નક્ષત્ર દરમિયાન કેવો વરસાદ રહેશે, આ નક્ષત્ર છે તે કેટલા દિવસ ચાલશે, અને મિત્રો આ નક્ષત્રનું વાહન છે તે કયું છે? તો મિત્રો, આ નક્ષત્રની અંદર મોટા વરસાદ કહેવામાં આવ્યા છે. ખાસ કરીને મિત્રો, હવામાન શાસ્ત્રીઓ દ્વારા આ નક્ષત્ર છે તે ભીનું નક્ષત્ર કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયાની અંદર જોઈશું. તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો. અને મિત્રો, ચોમાસાની પળેપળની માહિતી માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી છે તમને તરત જ મળી રહે. આ મિત્રો, ખાસ કરીને નક્ષત્ર જો વરસાદની જો વાત કરીએ તો પુનવસો અને પુષ્પ નક્ષત્ર પછી આજથી મિત્રો, એટલે કે 2 ઓગસ્ટથી અશ્વલેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને મિત્રો, આ નક્ષત્ર છે આજે રાત્રે 3 કલાક અને 42 મિનિટે સૂર્યનું ભ્રમણ છે તે અશ્વલેષા નક્ષત્રમાં થયું છે. અને અશ્વલેષા નક્ષત્ર છે તે 15 ઓગસ્ટ 2021 સુધી ચાલુ રહેશે. ખાસ કરીને મિત્રો, આ નક્ષત્રનું વાહન છે તે મોર છે, અને મોરને વરસાદ ગમતો હોય એટલે મિત્રો અશ્વલેષા નક્ષત્રની અંદર પવન સાથે સારો એવો વરસાદ છે તે પડવાની શક્યતાઓ રહેલી છે. આ મિત્રો, છેલ્લે પુષ્પ નક્ષત્ર દરમિયાન રેડા ઝાપટાથી લઈને મધ્યમથી ભારે વરસાદ પણ ઘણા વિસ્તારોમાં જોવા મળ્યો હતો. જો કે આ નક્ષત્રમાં છેલ્લા દિવસોની અંદર માત્ર વરસાદી માહોલ સર્જાયો હતો, ભારે વરસાદ કોઈ પણ વિસ્તારમાં જોવા ન મળ્યો હતો. જ્યારે મિત્રો, હાલમાં ચાલુ થયેલું જે નક્ષત્ર છે તેની અંદર સારો વરસાદ પડશે એવું અનુમાન ખગોળશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આ મિત્રો, 16 ઓગસ્ટ 2021થી મકર નક્ષત્રની શરૂઆત થશે. આ મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવામાન ખાતાએ જણાવ્યું છે કે હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે. ત્યારે મિત્રો, 3, 4 અને 5 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોર વધશે. ત્યારે મિત્રો, આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો, ગુજરાતની અંદર વરસાદી માહોલ સર્જાયો છે, પણ હજુ પણ વરસાદની ઘટ છે તે 30-35% નોંધાઈ રહી છે. તે વચ્ચે મિત્રો, હવામાન વિભાગ દ્વારા પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ મિત્રો, જે પહાડી રાજ્યો છે તેની અંદર ભારે વરસાદ પડી શકે છે. તો આગામી 4-5 તારીખ પછી વાતાવરણની અંદર સુધારો જોવા મળશે. આ મિત્રો, બીજી બાજુ સામાન્ય હળવો વરસાદ ચાલુ થઈ શકે છે. તેથી મિત્રો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે. આ મિત્રો, ખાનગી સંસ્થા સ્કાયમેન્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર આ નક્ષત્ર દરમિયાન સામાન્ય વરસાદો જોવા મળશે, જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર ભારે વરસાદો જોવા મળી શકે છે. આ મિત્રો, ગુજરાતમાં અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડી શકે છે. એટલે કે મિત્રો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે આ નક્ષત્ર દરમિયાન પડી શકે છે. તેમજ મિત્રો, સૌરાષ્ટ્રની અંદર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ છે તે અશ્વલેષા નક્ષત્ર દરમિયાન જોવા મળી શકે છે.